नमस्कार मित्रों, स्वागत है आप सर्वनु तमारी पोतानी YouTube चैनल में। आज आपने धोरण सात ना गुजराती विषय नी नवी स्व अध्ययन पोथी आवी छे लर्निंग लॉस ब्रिज कोर्स, जेमा आपने पाठ नंबर 13 हाई स्कूल में जेनु संपूर्ण सॉल्यूशन आपने आ वीडियो नी अंदर जोशु। आपने आ चैनल पर धोरण सात ना तमाम विषय ना वीडियो सॉल्यूशन नी लिंक तमने नीचे डिस्क्रिप्शन बॉक्स नी अंदर आपेल छे। जो विद्यार्थी मित्रों तमे अमारा व्हाट्सअप ग्रुपनी अंदर जोड़ावा इच्छता होय तो अमारा व्हाट्सअप ग्रुपनी लिंक पण तमने नीचे डिस्क्रिप्शन बॉक्सनी अंदर आपेल छे, जेनी मददथी तमे अमारा व्हाट्सअप ग्रुपनी अंदर जोड़ाई शकशो अने जेमां तमने तमाम विषयना सॉल्यूशन पण मळी रहेशे। तो चालो आपणे जोईए स्व अध्ययन पोथीनुं सॉल्यूशन। अहीं तमने पहेलो प्रश्न आपेलो छे कि नीचेनो फकरो वाँचीने नीचेना प्रश्नोना जवाब आपो। अहीं तमने एक फकरो आपेलो छे जे तमारे ध्यानपूर्वक वाँचवानो छे अने तेना परथी नीचे आपेला प्रश्नोना जवाब लखवाना छे। तो नंबर 1, व्यायामने बदले फरवानुं राख्युं, तो रेखांकित शब्दने स्थाने समान अर्थवाळो शब्द मूकी अने वाक्य फरीथी लखो। तो जोईए, तो व्यायाम एटले कसरत, तो કસરતને બદલે ફરવાનું રાખ્યું। નંબર 2, ગાંધીજીને કઈ બાબતે પસ્તાવો થાય છે, તો ગાંધીજીને અક્ષરો ન સુધારવાની બાબતે પસ્તાવો થાય છે। ત્યાર પછી નંબર 3, ગાંધીજી નઠારા અક્ષરને અધૂરી કેળવણી શા માટે માને છે, તો જવાબ આવશે કે ગાંધીજીએ દક્ષિણ આફ્રિકામાં જન્મેલા અને ભણેલા નવયુવકોના તેમજ વડીલોના મોતીના દાણા જેવા અક્ષર જોઈને ગાંધીજી લજવાયા અને પસ્તાયા, આ જોઈને પોતાના નબળા અક્ષરો માટે ગાંધીજીને પસ્તાવો થયો। ત્યારથી તેઓ કહેતા કે નઠારા અક્ષરને અધૂરી કેળવણી માને છે। ત્યાર પછી નંબર 4, કે નઠારું શબ્દનો અર્થ લખો, તો નઠારું એટલે ખરાબ અને ગંદુ। ત્યાર પછી પ્રશ્ન નંબર 2, કે તમે તમારા જીવનની યાદગાર ક્ષણો કેવી રીતે સાચવો છો, કેમ, તો જવાબ આવશે કે હું મારા જીવનની યાદગાર ક્ષણો ફોટા પાડીને મોબાઈલમાં સાચવું છું, કેમ કે જૂની યાદો યાદ આવતા ફોટા સરળતાથી જોઈ શકાય છે અને અત્યારે ઇન્ટરનેટનો યુગ છે, એ જૂની યાદો અન્યને પણ મોકલી શકીએ છીએ। ત્યાર પછી પ્રશ્ન નંબર 3, કે તમારી એક દિવસની દિનચર્યા લખો। જોઈએ, રોજ સવારે 6 વાગે ઉઠું છું, દાંતણ કરીને હું નાહવા જાઉં છું, 7 વાગે નિત્યક્રમ પતાવીને હું ચા નાસ્તો કરીને ખેતરમાં ચા નાસ્તો લઈને જાઉં છું, ઘરે આવીને 7:30 વાગે લેશન કરવા બેસું છું, 8:30 થી 9:30 મમ્મીને ઘરકામમાં મદદ કરું છું, 10 વાગે સવારનું ભોજન લઈને 10:30 વાગે શાળાએ જાઉં છું, 5:30 વાગે શાળાએથી આવીને હું નાસ્તો પાણી કરીને મિત્રો સાથે રમવા જાઉં છું, 7:30 વાગે રાત્રિનું ભોજન લઉં છું, 8 થી 10 વાગ્યા સુધી ટીવી જોઉં છું, પછી 10 વાગે હું સૂઈ જાઉં છું। આ રીતના આપણી દિનચર્યા લખી શકીએ, તમારે તમારી લખી લેવાની। પ્રશ્ન નંબર 4, ઉદાહરણ મુજબ પ્રમાણવાચક વિશેષણના 5 વાક્યો લખો। જોઈએ, ઉદાહરણની અંદર તમને આપી દીધેલું છે એક વાક્ય, મેં અડધો કપ ચા પીધી, દૂધમાં અડધો અડધ પાણીની મિલાવટ હતી, મેં પાસે સફરજન ખરીદ્યા, મને અતિશય દુઃખ થયું, સંસ્કૃત શિક્ષકને ઘણું દુઃખ થયું। ત્યાર પછી પ્રશ્ન નંબર 5, તો નીચેના ફકરામાંથી રેખાંકિત શબ્દોને શબ્દકોશના ક્રમમાં ગોઠવો। જોઈએ, રેખાંકિત શબ્દો છે તેને શબ્દકોશના ક્રમમાં ગોઠવીએ, તો આવશે અર્થ, કાગળ, મુક્તિ, સમય, સેવા અને હાજરી। ત્યાર પછી પ્રશ્ન નંબર 6, નીચેના પ્રશ્નોના ઉત્તર આપો। નંબર 1, તમારા કોઈ વર્તનથી તમને પસ્તાવો થયો હોય તેવો પ્રસંગ લખો, તો એક વખત મારા ઘરે મહેમાન આવ્યા હતા, મારી મમ્મીએ મને દુકાન જવા કહ્યું, પણ પતંગ ચગાવવાની મારી તીવ્ર ઈચ્છાને કારણે મેં સાંભળ્યું નહીં અને મારી મમ્મીને જવું પડ્યું, તેનાથી મહેમાનને પણ મોડું થયું અને મમ્મી દુઃખી થઈ એટલે પછી મને ખૂબ પસ્તાવો થયો। ત્યાર પછી નંબર 2, કે તમને ખબર હોય એવી 5 આત્મકથાના નામ લખો। તો જોઈએ, સત્યના પ્રયોગો ગાંધીજી, અગન પંખ ડૉક્ટર એપીજે અબ્દુલ કલામ, મારી હકીકત નર્મદ, જીવન પંથ જીવન રંગ ધૂમકેતુ, અલપ ઝલપ પન્નાલાલ પટેલ, થોડા આંસુ થોડા ફૂલ જયશંકર સુંદરી। ત્યાર પછી નંબર 3,
કે જુદી જુદી ભાષાઓ વિશે ગાંધીજીના વિચારો તમારા શબ્દોમાં લખો. તો જોઈએ જવાબ કે ગાંધીજી માનતા હતા કે ઉચ્ચ શિક્ષણ ક્રમમાં માતૃભાષા ઉપરાંત રાષ્ટ્રભાષા, હિન્દી, સંસ્કૃત, ફારસી, અરબી અને અંગ્રેજી ભાષાને પણ સ્થાન આપવું જોઈએ. ભાષા પદ્ધતિસર શીખવવામાં આવે તો એ બધી ભાષાઓ બોજરૂપ નહીં લાગે. એ ભાષાને શાસ્ત્રીય પદ્ધતિથી શીખવવામાં આવે તો બીજી ભાષાનું જ્ઞાન સુલભ થઈ જાય છે. ત્યાર પછી પ્રશ્ન નંબર 7 કે નીચેના વાક્યમાંથી રેખાંકિત રૂઢિપ્રયોગના સ્થાને તેનો અર્થ લખી અને વાક્ય ફરીથી લખો. જોઈએ નંબર 1 મિતાંશને ગણિત શીખવવાના બહુ પ્રયત્નો કર્યા પરંતુ પાકા ઘડે કાંઠા ન ચડે તેવું થયું. તો અહીં જે રેખાંકિત છે રૂઢિપ્રયોગ તેનો અર્થ લખીને વાક્ય ફરીથી બનાવીએ કે મિતાંશને ગણિત શીખવવાના બહુ પ્રયત્નો કર્યા પરંતુ કોઈ યુક્તિ સરળ ન થઈ. નંબર 2 તેણે એક જ વાર વાંચ્યું અને એને ગેડ બેસી ગઈ. તો ગેડ બેસી ગઈ તેનો રૂઢિપ્રયોગનો અર્થ જોઈએ તો તેણે એક જ વાર વાંચ્યું અને એને ખબર પડી ગઈ. તો આ વિડીયોની લિંક તમે તમારા મિત્રો અને દોસ્તોને જરૂરથી શેર કરજો જેથી તે લોકોને પણ આ સ્વઅધ્યયન પોથીનું સંપૂર્ણ સોલ્યુશન મળી રહે. હવે આપણે ફરી મળીશું પાઠ નંબર 14ના સંપૂર્ણ સોલ્યુશન સાથે. જો વિદ્યાર્થી મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક અને શેર કરવાનું ભૂલશો નહીં.